મિત્રો, હવે નવા ટોપિક તરફ જઈએ, પ્રમાણિત વિચલન. કાર્લ પિયર્સનના મતે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલ વિચલનના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનને સંકેતમાં એસ વડે દર્શાવાય છે અને પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે. હવે લઈએ પ્રમાણિત વિચલનાંક. જો પ્રમાણિત વિચલનને માહિતીના મધ્યક વડે ભાગવામાં આવે તો પ્રસારનું સાપેક્ષ માપ મળે અને તેને પ્રમાણિત વિચલનાંક કહે છે. એનું સૂત્ર છે પ્રમાણિત વિચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર. હવે લઈએ આપણે શબ્દ વિચરણ. આપેલ માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી મેળવાયેલા વિચલનના વર્ગોની સરેરાશને વિચરણ કહે છે. મિત્રો, પ્રમાણિત વિચલન વિચરણની વ્યાખ્યામાં ઘણી સામ્યતા છે, ફક્ત એક જ શબ્દનો ફરક છે, ધન વર્ગમૂળ. વિચરણને સંકેતમાં એ સ્ક્વેર વડે દર્શાવાય છે. હવે સૂત્રો જોઈએ તો અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન શોધવા માટે સીધી રીતનું સૂત્ર છે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં એન, અથવા એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એક્સ સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. અહીં એક્સ લખાયું છે, એક્સ બાર સમજવાનો છે, એક્સ બારનો સ્ક્વેર. અથવા એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એક્સ સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બારની જગ્યા ભરી આવશે સિગ્મા એક્સ અપોન એન, એક્સ બારનું સૂત્ર જ છે, એનો સ્ક્વેર કરવાનો. જ્યાં એક્સ બરાબર અવલોકન, એક્સ બાર એટલે મધ્યક અને એન બરાબર અવલોકનની સંખ્યા. હવે એના માટે ટૂંકી રીતનું સૂત્ર જોઈએ છૂટા પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે. તો એસ એટલે કે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડીની સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડી અપોન એન આખાની સ્ક્વેર, કે જે ડી બરાબર એક્સ માઇનસ એ, એક્સ બરાબર અવલોકન એટલે ધારેલી કિંમત અને એન એટલે અવલોકનની સંખ્યા. જ્યારે વર્ગીકૃત માહિતી માટે આપણે જોઈએ અસતત અને સતત આવૃત્તિ વિતરણ માટે, તેમાં પહેલું લઈએ અસતત આવૃત્તિ વિતરણ માટે. એમાં સીધી રીત માટે એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર આખાની સ્ક્વેર અપોન એન, અથવા એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એફ એક્સની સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. જે એક્સ બરાબર અવલોકન, એફ બરાબર કુલ અવલોકનો એટલે કે આવૃત્તિ, એક્સ બાર એટલે મધ્યક અને સિગ્મા એફ બરાબર એન એટલે કે આવૃત્તિનો સરવાળો. હવે અસતત આવૃત્તિ વિતરણ માટે ટૂંકી રીત જોઈએ. જ્યારે ડી બરાબર એક્સ માઇનસ એ હોય ત્યારે એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એફ ડીનો સ્ક્વેર અપોન એન માઇનસ કૌંસમાં સિગ્મા એફ ડી અપોન એન આખાનો સ્ક્વેર, કે જ્યાં ડી એટલે એક્સ માઇનસ એ, એક્સ એટલે અવલોકન, એ એટલે ધારેલું અવલોકન, એફ એટલે આવૃત્તિ અને સિગ્મા એફ એટલે કે એન બરાબર આવૃત્તિનો સરવાળો. હવે આપણે જોઈએ સતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન શોધવાના સૂત્રો. તેમાં સીધી રીત માટે છે એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર અપોન એન, કે જે એક્સ એટલે મધ્ય કિંમત, વર્ગ આપેલો હોય ત્યારે મધ્ય કિંમત એક્સ ગણાશે, એફ એટલે આવૃત્તિ, એન એટલે આવૃત્તિનો સરવાળો. જ્યારે ટૂંકી રીત માટે ડી બરાબર એક્સ માઇનસ એ અપોન સી હોય ત્યારે એસ બરાબર ઇન્ડરરૂટ સિગ્મા એફ ડીનો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એન આખાનો સ્ક્વેર અને રૂટની બહાર ગુણ્યા સી આવશે, કે જ્યાં ડી બરાબર એક્સ માઇનસ એ અપોન સી અને સી બરાબર વર્ગ લંબાઈ.